नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला ना ऑनलाइन एजुकेशन मा आपनो स्वागत छे। हूँ दीपिका ठक्कर। आज आपणे स्टैंडर्ड 6 ग्रामर मा प्रीपोजिशन नो टॉपिक शीखीशुं। प्रीपोजिशन एटले नाम योगी अव्यय। अमुक व्यक्ति वस्तु के प्राणी ज्यां छे ते स्थानो निर्देश करवा माटे प्रीपोजिशन नो उपयोग थाय छे। अमुक व्यक्ति वस्तु के प्राणी जे जग्या उपर छे ए जग्या नो ए स्थल नो आपणे जो निर्देश करवो होय त्यारे नाम योगी अव्यय नो उपयोग थाय छे। जेमां आपणे अहींया कर्सर भरेला जेमां जेवा के इन ऑन बिट्वीन नियर अंडर एक्रोस वगैरे। प्री एटले पहला अने पोजिशन एटले स्थान बराबर प्रीपोजिशन। पहला स्थान जे लीधेलू छे ते प्रीपोजिशन। अंग्रेजीमां प्रीपोजिशन नाम के सर्वनामनी आगळ आवे छे। जे नाउन छे नाम अथवा सर्वनाम एटले प्रोनाउन छे एनी पहला प्रीपोजिशन आजे इन ऑन अंडर बिट्वीन नियर एक्रोस आजे इन नाम के सर्वनामनी पहला आगळ मूकवामां आवे छे। सौप्रथम लेशु आपके इन। इन एटले अंडर मां। प्रीपोजिशन नाम योगी अव्यय नो उपयोग सामान्य रीते पोजिशन एटले के स्थान अने टाइम एटले के समय दर्शावा माटे थाय छे। जे इन छे एमां स्थान के समय दर्शावा माटे इन नो उपयोग थाय छे। अंग्रेजी भाषा में हमेशा नाम के सर्वनामनी पहला आवे छे। आपणे आगळ पण शीखी गया कि अंग्रेजी में नाम के सर्वनामनी पहला प्रीपोजिशन मूकवामां आवे छे। हवे ही आपणे जोईए के पोजिशन एटले के स्थान दर्शावता प्रीपोजिशन। इन इन नी अंदर स्थान दर्शावता प्रीपोजिशन क्या छे। आपणे एक्जाम्पल लईए कि द बॉयज आर इन द क्लास। तो जुओ अहींया स्थान स्थळ कयुं छे कई जग्या पर छे। द बॉयज आर इन द क्लास तो बाळक छोकराओ क्या छे तो छोकराओ क्लास नी अंदर छे। અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ ધ ક્રો ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય। કાગડો છે એ આકાશમાં ઉડી રહ્યો છે તો એનું સ્થાન ક્યાં છે આકાશમાં ઉડી રહ્યો છે। આઈ લીવ ઇન ઇન્ડિયા હું ભારતમાં રહું છું હું ઇન્ડિયામાં રહું છું। હવે સમય દર્શાવતા સમય દર્શાવવા માટે પણ ઇન નો ઉપયોગ થાય છે ઇન પ્રીપોઝિશનમાં। એનું એક્ઝામ્પલ લઈએ તો જુઓ ઇન ધ મોર્નિંગ આ સમય દર્શાવે છે ઇન સમર ઇન 2 મિનિટ્સ ઇન જુલાઈ ઇન 2019 ઇન એન અવર આ બધા સમય દર્શાવતા પ્રીપોઝિશન છે ઇન ની અંદર। હવે ઓન લઈશું। ઓન એટલે ઉપર। એક વસ્તુ પર બીજી વસ્તુ છે એ કોઈ એક વસ્તુ છે એની ઉપર જો બીજી વસ્તુ છે એવું દર્શાવવું હોય ત્યારે ઓન વપરાય છે। જો એક્ઝામ્પલ ધ બુક ઇઝ ઓન ધ ટેબલ તો અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો કે ટેબલ છે એની ઉપર બુક છે દેખાય છે ને કે ટેબલની ઉપર બુક છે તો ઓન એટલે કે એક વસ્તુ પર બીજી વસ્તુ છે એટલે અહીંયા જો ટેબલ છે અને ટેબલની ઉપર બુક છે તો એક વસ્તુ પર બીજી વસ્તુ છે એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય છે। તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ તો ટેબલની ઉપર બુક છે। બીજું એક્ઝામ્પલ જોઈએ માય પેન ઇઝ ઓન ધ ટેબલ મારી પેન ટેબલ પર છે તો અહીંયા જો ટેબલ છે એની પર પેન છે તો આટલામાં સમજણ પડી ગઈ કે એક વસ્તુ પર જ્યારે બીજી વસ્તુ છે એવું દર્શાવવું હોય ત્યારે ઓન વપરાય છે। અંડર
અંદર એટલે અહીંયા જોઈ શકો છો કે આ જે બોલ છે નીચે છે, બોક્સ ની નીચે છે, અંદર એટલે નીચે, અંદર એટલે નીચે. અંદર નો ઉપયોગ કોઈકની નીચે એવો થાય છે, કોઈ વસ્તુની નીચે છે, ગઈ કઈની નીચે, એકની નીચે બીજું છે એટલે અંદર એવો અર્થ થાય છે. The crow is under a tree. અરે સોરી, the cow is under a tree. તો ગાય છે એ વૃક્ષની નીચે છે. તો અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો કાઉ એટલે કે ગાય એ ક્યાં છે, તો વૃક્ષની નીચે. અંદરનો આપણે કહ્યું કે કોઈની નીચે એવો અર્થ થાય છે, તો અહીંયા વૃક્ષની નીચે તમે જોઈ શકો છો કે કાઉ, ધ કાઉ ઇઝ અંડર અ ટ્રી, તો ગાય છે એ વૃક્ષની નીચે છે. ધ બેગ ઇઝ અંડર ધ ટેબલ, તો અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો કે ટેબલની નીચે જો આ બેગ છે, તો ધ બેગ ઇઝ અંડર ધ ટેબલ, તો ટેબલની નીચે બેગ છે. તો અહીંયા પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે ટેબલ છે, કર્સર ફરે છે ત્યાં, અને નીચે જુઓ બેગ છે. There was a dog under the table. તો અહીંયા જુઓ ક્યાં કૂતરો હતો, તે ક્યાં હતો, તો ટેબલની નીચે. They are playing under the tree. તેઓ વૃક્ષ નીચે રમી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષ નીચે આ બાળકો છે એ રમી રહ્યા છે. તો અંડર એટલે ખબર પડી ગઈ કે અંડર એટલે કોઈની નીચે એવો અર્થ થાય છે. હવે જોઈએ નિયર. તો અહીંયા જુઓ આ બાળક છે અને એની જોડે જ બોલ છે, તો નિયર એટલે એકદમ નજીક હોય, એની એકદમ નજીક હોય એટલે નિયર. નિયર એટલે નજીક અથવા તો પાસે, બરાબર છે, જોડે છે આપણી. ધેર ઇઝ અ બેંક નિયર માય હાઉસ, તો અહીંયા જુઓ કે બેંક છે ઘરની બાજુમાં જ છે, તો નિયર એટલે નજીકમાં એને પાસે કહી શકાય આપણે. ધ બોય ઇઝ નિયર ધ ચેર, તો છોકરો છે એ ખુરશીની બાજુમાં છે. અહીંયા બાળક છે, જો આ છોકરો છે ક્યાં છે, તો ખુરશીની નજીક છે. બિટવીન, તો બિટવીન તમે જોઈ શકો છો કે આ બોલ છે એ બોક્સની વચ્ચે છે, તો બિટવીન નો મતલબ થાય છે કે વચ્ચે, ની વચ્ચે, બંનેની વચ્ચે એટલે બિટવીન. બિટવીન એટલે વચ્ચે. કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની વચ્ચે એવું દર્શાવવા માટે ઉપયોગી છે. કોઈ પણ બે વસ્તુની વચ્ચે પણ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિની વચ્ચે પણ કઈ હોઈ શકે, કોઈ પણ બે પ્રાણીની વચ્ચે હોઈ શકે, કોઈ પણ બે પક્ષીની વચ્ચે કઈ હોઈ શકે, એવું દર્શાવવા માટે બિટવીન નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ લઈએ, ધ બોય ઇઝ બિટવીન ધ ચેર્સ, તો ચેર્સ એટલે ખુરશીઓની વચ્ચે. તમે પિક્ચરમાં જોઈ શકો છો કે આજુબાજુ બે ખુરશીઓ છે અને વચ્ચે બાળક છે, દેખાય છે ને, વચ્ચે છોકરો ઉભેલો છે. તો ધ બોય ઇઝ બિટવીન ધ ચેર, બે ખુરશીઓની વચ્ચે છોકરો છે ઉભો છે. ધ માઉસ ઇઝ બિટવીન ધ ટેબલ્સ, તો અહીંયા જોઈ શકો છો કે બે ટેબલ છે એની વચ્ચે ઉંદર છે, તો કહી શકાય કે બંનેની વચ્ચે છે. તો ધ માઉસ ઇઝ બિટવીન ધ ટેબલ્સ, તો બે ટેબલની વચ્ચે ઉંદર છે. આગળ જોઈએ આપણે, તો એક્રોસ, એક્રોસ એટલે ની પેલે પાર પણ કહી શકીએ, આ પારથી પેલે પાર કહી શકીએ, અથવા સામેની બાજુ કહી શકીએ, આપણી સામેની જે બાજુ છે એ કહી શકાય, એટલે કે એક્રોસ. એક બાજુએથી બીજી બાજુના અર્થમાં થાય છે, એક બાજુ છે એનાથી સામેની બાજુ જવું છે ત્યારે એક્રોસ નો ઉપયોગ થાય છે. એક બાજુએથી બીજી બાજુ સુધીના ઓળંગવાના, એટલે કે અહીંયાથી બીજી બાજુ આપણે સામેની બાજુ ઓળંગવી છે ત્યારે એક્રોસ નો ઉપયોગ થાય છે. ધ બ્રિજ ઇઝ એક્રોસ ધ રિવર, અહીંયા આર રહી ગયો છે. ધ બ્રિજ ઇઝ એક્રોસ ધ રિવર, તો રિવર એટલે કે અહીંયા કહી શકીએ કે જે પુલ છે એ નદીની પેલે પાર છે. આ સિવાયના બીજા પ્રિપોઝિશન છે જેવા કે ઓવર, તો ઓવર એટલે ઉપર, અડીને નહીં, ઓવર છે એટલે કે કોઈ
वस्तु ने कई ने अड़ी ने पर ऊपर जुड़त हुए यानी आज पर कोई कई ने एने अड़ेलू एने के एने स्पर्श करेलो होवो जो ये नहीं तो एने ओवर अर्थ थाय छे बिहाइंड बिहाइंड એટલે कई नी पाछळ दादा के मारी पाछळ आ दीवार छे तो वॉल बराबर छे तो बिहाइंड द वॉल इज बिहाइंड मी मारा थी पाछळ छे इन फ्रंट ऑफ तो फ्रंट ऑफ એટલે આપણા થી આગળ એટલે ની આગળ ऑपोजिट ऑपोजिट એટલે સામેની બાજુ બિસાઇડ બિસાઇડ એટલે બાજુમાં ફાર ફાર એટલે આપણાથી થોડું દૂર છે તો ફાર એટ તો કોઈ સ્થાન એવું દર્શાવવું ત્યારે એટનો ઉપયોગ થાય છે પણ આપણે હાલ છઠ્ઠા ધોરણની અંદર આજે હાલ શીખ્યા એટલા પ્રિપોઝિશન શીખવાના આવે છે હવે જો પ્રિપોઝિશન જ્યારે સેન્ટેન્સ બનાવીએ ત્યારે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ થાય છે અહીંયા પ્રિપોઝિશનની અંદર નોંધ એક છે કે પ્રિપોઝિશનમાં ધેર નો ઉપયોગ ફક્ત વાક્ય રચના માટે જ કરવામાં આવેલો છે આપણે કે ધેર એટલે ત્યાં હિયર એટલે અહીં એવું કહીએ છીએ પણ અહીંયા ધેર છે ધેર ઇઝ અને ધેર આર એ ફક્ત સેન્ટેન્સ સેન્ટેન્સ માટે એટલે કે વાક્ય રચના માટે જ એનો ઉપયોગ થયેલો છે ધેર ઇઝ અને આર સાથે ઇન ઓન અંડર નિયર બિટવીન નો ઉપયોગ થાય છે જેને આપણે પ્રિપોઝિશન કહીએ છીએ એમાં આપણે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરીએ છીએ જ્યારે વાક્ય એક વાર એક અસર પડે ત્યાં જોઈ શકો નોટ ત્રણ ની અંદર જ્યારે વાક્ય એક વચન હોય ત્યારે ધેર ઇઝ અને વાક્ય બહુવચન હોય ત્યારે ધેર આર નો ઉપયોગ થાય છે એક વચન હોય ત્યારે ધેર ઇઝ અને બહુવચન છે તો ધેર આર નો આપણે ઉપયોગ કરીશું આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે એનું તો અહીંયા એક્ઝામ્પલ પહેલું છે કે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ પાંજરાની અંદર પક્ષી છે તો અહીંયા જુઓ એક પક્ષી છે માટે ધેર ઇઝ નો ઉપયોગ કર્યો એવી જ રીતે આગળ જોઈએ તો એક્ઝામ્પલ ટુ માં જુઓ કે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ બરાબર છે તો ચોપડીઓ છે તો ટેબલ ની ઉપર ચોપડ એક નથી પણ બુક્સ વધારે પુસ્તકો છે માટે ધેર આર એક વચન સાથે ધેર ઇઝ અને બહુવચન સાથે ધેર આર નો ઉપયોગ થાય છે આપણે એક્સરસાઇઝ લઈએ ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા પૂરો તો ધેર આર મેની ટ્રીઝ ખાલી જગ્યા ધ ગાર્ડન તો અહીંયા ઇન અને એટ આપેલું છે તો ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન બરાબર છે કોઈ સ્થાન નથી પણ અહીંયા ઇન ધ ગાર્ડન ની અંદર ગાર્ડન માં ઘણા બધા વૃક્ષો છે ધ ફેન ઇઝ ખાલી જગ્યા કપિલ્સ બેન્ચ કપિલ ની બેન્ચ ની ઉપર ઓન ઉપર પંખો છે તો પંખો દીવાને આપણે ઓવરમાં જોઈ કે ઓવરમાં કોઈને વસ્તુ કઈ અડેલું હોવું જોઈએ નહીં ઓવર એટલે ઉપર કોઈને અડે નહીં તેવું પણ ઓન એટલે તમે જુઓ કે ફેન છે પંખો તો દીવાને અડેલો છે તો અહીંયા આપણે ઓન મૂકશું ધ ફેન ઇઝ ઓન કપિલ બેન્ચ હુ ઇઝ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી તો એ અંડર કે ઓવર તો હુ ઇઝ પ્લેઇંગ કોણ રમી રહ્યું છે શું આવશે અહીંયા અંડર ધ ટ્રી અંડર ધ ટ્રી તો વૃક્ષની નીચે કોણ રમી રહ્યું છે આગળ જોઈએ ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેજ તો અહીંયા ઇન છે અને ઓવર છે તો અહીંયા શું લખીશું ઇન ધ લાયન ઇઝ ઇન ધ કેજ પાંજરાની અંદર સિંહ છે I am sitting खाली जगह the bench तो in के on तो यहाँ आपसे on I am sitting हूँ बैठो छू खाली जगह the bench on the bench हूँ bench पर बैठो छू तो हूँ bench पर बैठी छू तो एनी ऊपर बैठा छे मैं तुमने कही तो कोई नहीं ऊपर तो यहाँ एनी ऊपर बैठा चाहिए माटे यहाँ आपसे on थैंक यू